राम जन्मभूमि आंदोलन से ज्यादा से ज्यादा लोगों को जोड़ने के लिए फिर से बड़ा आंदोलन छेड़ने का फैसला किया है। गुजरात के अमरेली में हुई बीएचपी की एक बैठक में यह फैसला लिया गया। और जानकारी दे रहे हैं अमरेली से हमारे संवाददाता हनीफ खोकर। हनीफ, ये बताएं इस आंदोलन का क्या स्वरूप रहेगा, किस तरह से ज्यादा लोगों को इससे जोड़ा जाएगा? ये यात्रा होगी बीएचपी की और इसमें के गुजरात से निकले की और गाँव गाँव में घूमे की ये यात्रा ऐसे होगी कि मंत्र सूत्र लेके गाँव गाँव में लोग बीएचपी के लोग जाएंगे और जो रात में उन्होंने मंदिर है उसकी मिट्टी का सीमित करेंगे तुलसी पत्र और ये सूत्र बांधकर ये अभियान का रहेगा। ये अभियान जन जागृति के लिए जो मंदिर बनाने के जो विद्यक लाने के लिए सरकार पर दबाव डालने के लिए पूरा जन जागृति आंदोलन किया जाएगा। जी हनीफ, क्या जो फोकस रहेगा वो सिर्फ गुजरात राज्य ही रहेगा या और राज्यों में भी लोगों को मोबिलाइज करने के लिए कुछ किया जाएगा? अभी तो बीएसपी ने लिए प्रारंभिक तौर से लिए गुजरात में ही निकलने का प्रश्न किया। बाद में उसने बीएसपी ने मित्रों ने ऐसा बोला है कि ये गुजरात के बाद पूरे देश में ऐसा आंदोलन कर रहे हैं। जी हनीफ, ये जानकारी देने के लिए आपका धन्यवाद। हाँ धन्यवाद। આંતરરાષ્ટ્રીય મહામંત્રી ડોક્ટર પ્રવીણ તોડિયાએ પણ હાજરી આપી હતી। આ સંમેલનમાં રામ મંદિર માટે કાયદો ઘડવાની બીએચપી ની માંગણી અને ધર્માંતરણ વિરોધી કાયદો, દૌહત્યા પર પ્રતિબંધ અને પાકિસ્તાન સાથે તમામ સ્તરોએ સંબંધ કાપી નાખવાના બીએચપીના જાણીતા વલણનો પુનરુચ્ચાર જેવા ચાર ઠરાવ કરવામાં આવ્યા હતા। જોકે આજના સંમેલનનો મુખ્ય ઠરાવ રામ મંદિર માટે જનજાગૃતિ ઉભી કરવા માટે 15મી સપ્ટેમ્બરથી સંકલ્પ યાત્રા નામનું એક દેશવ્યાપી અભિયાન શરૂ કરવાનો લગતો છે। આ વિશે વધુ માહિતી આપેલા છે અમારા સંવાદદાતા અનિલ ખોકર। અનિલભાઈ, રામ મંદિરના મુદ્દે હવે સંકલ્પ યાત્રા શરૂ કરવાની વાત આજે બીએચપીએ કરી, તો યાત્રા ક્યાંથી અને ક્યારે શરૂ થશે? સરકાર પર કાયદો બનાવવા માટે રામ મંદિર માટે ખાસ દબાણ લેવા માટે બીએસપીએ આજના સંમેલનમાં સંકલ્પ યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે। આ સંકલ્પ યાત્રા 15 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર સુધી ગુજરાતના ગામડે ગામડે ફરી અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે અને આ યાત્રા દરમિયાન જે રામ જન્મભૂમિની જે રજ છે અને તુલસી પત્ર અને ધર્મનગર કરવામાં આવશે અને શરૂઆતમાં ગુજરાત ની અંદર આ અભિયાન કરવામાં આવશે અને ત્યારબાદ આખા દેશ લેવલે આખું આયોજન કરવામાં આવ્યું। જી અનિલભાઈ, માહિતી બદલ આભાર। વધુ માહિતી માટે આપનો ફરી સમક્ષ આવીશું। ધન્યવાદ, આભાર।